અને બધાને આઈસ્ક્રીમ આપવાનો છે, હું બોલી લઉં પછી. એટલે ન મજા આવે, અહીંયા ઓડિયો બોલાવજો એટલે મને ઘરે જવાની ખબર પડે. બરોબર, જેટલા બેઠા છો જેટલા ઉભા છો, દરેકને વિનંતી, બહાર રોડ ઉપર ઉભા છો એ મિત્રો, ખાસ વિનંતી કે થોડા થોડા અંદર આવી જાઓ. ગાડી હામુ આપણે જ જોવું, તમે મારી હામુ જોવો. બસ થોડા થોડા અંદર ઉભા રહ્યો એટલે ટ્રાફિક ન થાય. દરેકને વિનંતી, દાદરા ઉપર બેઠા છે, રિક્ષા ઉપર બેઠા, બધાને કે હાથ ઊંચા કરીને એક વાર જબરજસ્ત જય બોલાવો. બોલ ચામુંડ માતાની, બે હાથ એજ ઊંચા કરજો જેને માતાજીએ દીધા હોય, ન દીધા હોય ન કરતા. બે હાથ ઊંચા કરો, બોલ શ્રી ચામુંડ માતાની. હા, ઘણા જ નથી દીધા હજી. મજા આવે અહીંયા હસજો, કારણ કે હસવાની શક્તિ ભગવાને એકમાત્ર માણસને જ આપી છે. બરોબર, કોઈથી ગધેડા હસતા જોયો? આવવાની તૈયારી છે. પણ પદ્મ જ્વેલર્સ ના આંગણે આવરૂડો કાર્યક્રમ રાખ્યો ભાઈ ઉપેન્દ્રભાઈ સોની અને અમારે શાહભાઈ તારકભાઈ. મૂળ તો શાહ ને. હા, તો જય જીનેન્દ્ર. ખૂબ સારું એવું આયોજન કર્યું છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈએ. ગિરાજ પાર્કની ધર્મપ્રેમી જનતા અને ચાંદી ને સોનાની પ્રેમી જનતા, કેમ ભાઈ ચાલુ માં આવું થાય એવું છે? ખરેખર આજના કાર્યક્રમની હાચી મજા એવી છે કે અહીંયા બાળકોની સંખ્યા છે, પણ બધા શાંતિથી બેઠા છે. ઈ મોટા મોટી કાર્યક્રમની સફળતા છે. અહીંથી બધાને ઈનામ લાગશે. ન લાગ્યા હોય ઈ 2000, લાગ્યા હોય ઈ લેવા હાટું 2000. બરોબર, ન લાગ્યા હોય ની તો ખાસ 2000, કારણ કે અહીં ઉપેન્દ્રભાઈ ચિઠ્ઠી ખેંચો હાટું તો બોલાવશે. બાળકોની સંખ્યા ઓછી છે, છે એ બધા સમજુ છે, એટલે કાર્યક્રમની મજા છે. લોકો એમ કે બાળક છે ની ભગવાનનું સ્વરૂપ છે, પણ હું એમ કહું કે માપ ના હોય તો, માપ ના હોય એને ભગવાનનું સ્વરૂપ કહેવાય. તરણેતરના મેળામાં અમારો કાર્યક્રમ, બધા કલાકાર વેલા હાથ ફૂકી ગયા, મેળાની મજા માણવા આટલું મેળામાં નીકળ્યા. એક બેનની આરે 8 છોકરા, એક આ કેડમાં, એક આ કેડમાં, કોઈ ખંભે ચડી ગયું, કોઈક હાડલો કે કોકના નાકમાંથી છેડા વર્યા જાય, એવું રોક અમેર કરે. મારીથી ન રહેવાનું, મેં બેન મેળાની મજા માણવી હોય તરતા ઘરે મૂકીને વાય. મન કે દોઢ ટાયર કામ આવતા ઘેરે જ છે. મારી નાખશે મેં કીધું, આ મોંઘવારીના કેટલા હશે આને. મને કીધું તું આજ પ્રોગ્રામમાં નીકળે ત્યારે જ મારા ઘરના મન કે આજ વિઘન આવશે. પ્રોગ્રામમાં આવતો તો મને મારા ઘરના કે આપણી સોસાયટી નાકે શંકર ભગવાનનું મંદિર છે, અહીંયા પગે લાગીને જાય તો પ્રોગ્રામ સારો જાય. ઉપેન્દ્રભાઈ વિષય આપ્યો છે એટલે એકાદ બે વાત કરી અને કાર્યક્રમ ને આપણે આગળ વધારવો છે. આ જેટલા બેનો બે ભાઈ હા વાંચે આ શું બોલજો, તમને તમારા લગ્ન પછી તમારા ઘરવાળા, તમારા પતિદેવ, તમારા મિસ્ટર, તમારા ધણી, તમારા હસબન્ડ, આ એક વખત તો કીધું જશે બુદ્ધિ વગર ની જો. ઓલા બેન કે રોજ કી આ તો કે ન હોય તો કે. બેનોના હાથે નુકસાન થાય, ભાઈનું મગજ જાય એટલે મોઢામાંથી પહેલો શબ્દ નીકળે બુદ્ધિ વગર ની જો. ભાઈ મારે એટલું જ કેવું છે, આપણા મોથી જ લઈ આવ્યા એ બે બસું બાંધી ગયા તા લેવા, આ દાગીનો આપણે જ લઈ આવ્યા છે. બેનો પાસે બુદ્ધિ ને રૂપિયો બે હોય, પણ જ્યાં સુધી એના પતિનું વપરે ત્યાં સુધી ન વાપરે. પુરુષોને તાલ અમતી ને જ પડી જતી હો. પુરુષને તાલ પડવા પાછળનું કારણ છે, ધ્યાનથી સાંભળજો. બાળક જન્મે 20, 22, 25, 30 વર્ષનું થાય, જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી એની મા માથા ઉપર હાથ ફેરવતી હોય એટલે વાળ ઉગે, પછી હાથ બદલાય, પછી બકરાનો હાથ ફરે, પછી બાકી મૂકે.
કારણ કે માનો હાથ છે એ લાગણી થી ફરતો હોય, પત્ની નો હાથ છે એ માગણી થી ફરતો હોય. માગણ છોડું મય પતિ ને ચોથી ઘરની નાર છત અછત માં સમજે ની બસ લાવ લાવ ને. હા ભૂકા ઘાટ ના કહે છે બેનો માં કેટલી બુદ્ધિ અને અમુક જ દાખલો દેવા. બે માણા પતિ પત્ની ને ઝઘડો થયો, મંદિર માં ગયા. કૃષ્ણ ભગવાન ના મંદિર માં જઈને ઓલી બેને શરૂઆત કરી કે હે ભગવાન જો મારો વાંક હોય ને તો હું અત્યાર ને અત્યાર વિધવા થાવ, અને જો મારા ધણી નો વાંક હોય તો એને અટણ ને અટણ ઉપાડ્યો. બે માસ થી આ અમે કેટલી તો બુદ્ધિ છે સાહેબ બેનો માં અમુક જ દાખલા દેવા છે. અમદાવાદ માં વચ્ચે બહુ આવેલું હતું ખોટો છે. બોલો યુટર્ન મારીને પાછો આવ્યો ગાડી નો બેન કે હાતો છે. બગસરા નો હતો, સસરા નો હતો, બગસરા નો મને દુઃખ ઈ વાત નું છે કે એ લોકો શરીર માં જગ્યા નક્કી નથી કરી શકતા ક્યાં ચિત્રાવું, જ્યાં ત્યાં ચિત્રાવી નાખ્યા. મારો ભાઈ બન હમણાં ટેટુ ચિત્રાવી નાખ્યો, આવ્યો એવો સીધો બાથરૂમ માં અમુક ને હાથ ખોટ ના ભાઈ છોકરા હોય, મારો ભાઈ બન છે એવો અઘરો છે ને એની વાત જવા દો. હું ને મારો બે જણા આનંદ મેળામાં ગયા, નાની નાની રાઈડ નાની નાની ચકડોળમાં બેઠા, તાવથી વાંધો નો આવ્યો. મારો ઓલું મોટું ચકડોળ જોઈ ગયો, મને કે આમાં કેવું મેં એક ના ફોન લે. અરે મને કે હોની કાકી આલે 200,000 લીએ, બે ટિકિટ લઈ આવ્યો. હું ને મારો બે જણા એમાં બેઠા, પછી જે જમાવટ થઈ ભાઈ આમ કરીને આપ એક બે અને ત્રીજો રાઉન્ડ આવ્યો ને બુમા બુમ, ઊભી રાખો ઊભી રાખો, મેં ઊભી રાખજો બેઠો ઉતારશે અને રૂપિયા 200,000 હે. મને કે ભલે ગયા ઉતે ઉતરી ગયા પછી મેં કીધું બીક લાગતી હોય તો ન બેહાય, આનો ચાળો જ ન કરાય. મને કે બીક નથી લાગતી ભાઈ, મે તો મને કે નહીં વાદળા નહીં વીજળી અને વરસાદ. આમાં સમજે એ બધા આનંદ કેલો નથી સમજે એ સુધી બેહણામાં આવ્યો એમ બેઠા. નહીં વાદળા નહીં વીજળી અને વરસાદ, મેં કીધું કરા પડે એ પેલા ઉતરી જવાય. સાહેબ મજાની વાતની છે, હમણાં બે અઠવાડિયે મારી પાસે આવ્યો, મને કે પેટ બહુ વધી ગયું યાર, ખાંડ વધી ગઈ છે, ઉતારવાની કોઈ દવા મેં છે ને? સવારમાં મોર્નિંગ વોક કરો, હાલવા જાઓ. મને કે ઉતરી જાય, મેં આ ઉતરી જાય. એક દિવસ ગયો વાંધો નો આવ્યો, બીજે દી ગયો વાંધો નો આવ્યો, ત્રીજે દી ગયો ડખે ચીલો. મેઘાણીનગર થી હાલવાની શરૂઆત કરીને આગળ બે રૂપાળી છોકરીઓ આવી ગયો, આ એની પાછળ પાછળ આયલો ગયો આયલો ગયો આયલો ગયો આયલો ગયો, ચોક સરખે જ ફૂકી ગયો. 20 કિલોમીટર હાલી નહીં તું બોલો, પછી તો હા ધમોધમ થયો. પાછળથી બૂમ મારી, હવે કેટલું હાલવાનું બાકી છે? ઓલી છોકરીઓ પાછળ ભરીને કે અમે હાલતા ચોટીલા જાય. ચોટીલા નું કીધું, નાનો મગજ ગઈ કે હાલતા ચોટીલા જતા હોય તો ધજાયું ભેગી રાખતા જાઓ, મારી નાખશો કોક ના છોકરા નામ નો. આપણ ખરેખર મજાની વાત કરી છે. બાળકોની વાત કરતો હતો ને હમણાં, ગયા અઠવાડિયે મારો નામ એવો ભત્રીજો મારી પાસે આવ્યો,
મને કે કાકા કાકા મુજી ઈંડું મૂકે કે મેં મૂકે એમાં શું મોટી વાત છે? મને કે એમાં મોટી વાત નથી. મેં ના મન કે તો તું મૂક લે. બાળકો ભૂકા ગાટ ના, મારે 5 કરોડ નો બાબલો તેને કોઈ દી નથી બતાવતો.